નમસ્કાર અમદાવાદ લાઈવમાં આપનું સ્વાગત છે. અમદાવાદના તમામ મુખ્ય સમાચારોની સાથે હું છું ચિત્રા. સમાચારોની શરૂઆત કરીએ અમદાવાદના રતનપોળમાં. સુરત જેવો અગ્નિકાંડ થતા સહેજમાં રહી ગયો. ભરચક શેઠની પોળમાં ઇલેક્ટ્રિક ડીપીમાં આગ લાગતા અફરાતફરી મચી તો ફાયર બ્રિગેડની ટીમ ગીચ ભીડને ચીરીને ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો છે. હાલ આપણે જણાવી દઈએ કે આગથી અફરાતફરી મચી ગઈ હતી. આજે સમગ્ર ઘટના બની અમદાવાદના રતનપોળ વિસ્તારમાં બની કે જ્યાં ઇલેક્ટ્રિક ડીપીમાં આગ લાગી હતી. ભરચક શેઠની પોળમાં ઇલેક્ટ્રિક ડીપીમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. સુરતના તક્ષશિલામાં જે સમગ્ર આગની ઘટના બની હતી તે પણ આ જ રીતે ફેલાઈ હતી. અહીં આપણે જણાવી દઈએ કે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને જે ભીડભાડવાળો વિસ્તાર હતો ત્યાં ફાયર બ્રિગેડની ટીમ પહોંચી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો છે. આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા અજીતસિંહ પાસેથી. અજીત, શું વિગત? જે પ્રમાણે રતનપોળમાં આવેલી જે શેઠની પોળ હતી ત્યાં ઇલેક્ટ્રોનિકની જે ડીપી હતી એની અંદર શોર્ટ સર્કિટ થવાની સાથે આગ લાગી હતી. સદનસીબે આ આગને લઈને કોઈ જાનહાની થઈ નથી, પરંતુ તાત્કાલિક જે ફાયરના જે અધિકારીઓ છે તે આવી પહોંચ્યા હતા અને શોર્ટ સર્કિટથી જે ઓચિંતા જે આગ ભડકી હતી, આગ લાગી હતી, એના પર કાબુ મેળવવાની કોશિશ કરી અને આ કાબુ મારી હતી. સાથે સાથે મહત્વની બાબત હતી કે ઓચિંતાની જે રીતે આગ લાગી હતી એને લઈને જ ક્યાંક જે સ્થાનિક છે લોકોમાં એમાં ભાગદોડ મચી ગઈ હતી અને લોકોમાં એક જાતની દહેશત પણ ફેલાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકો દ્વારા સાથે મળી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબ આમાં કોઈ પણ જાતની જાનહાની થઈ નથી. બિલકુલ આભાર અજીત, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો હાલ તો કોઈ પણ જાનહાની નથી થઈ. સદનસીબે આપને જણાવી દઈએ કે ફાયર બ્રિગેડ તાત્કાલિક પહોંચ્યું હતું અને આગ ઉપર કાબુ મેળવ્યો.